મારું નામ પ્રતિક્ષાબેન ભારસભાઈ કોટડીયા છે. મેં આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીમાં ફોર્મ ભરેલા હતા. તેમાં અમે અન્ય બાબતે ઘણી જગ્યાએ અમે અરજીઓ કરેલી છે. તેમાંથી કોઈ પણ જગ્યાએ અમને પૂરતો જવાબ મળેલ નથી. લેખિતમાં બધી જગ્યાએ અરજી કરેલી છે, છતાં પણ થોડોક પૂરતો જવાબ નથી મળ્યો. એટલે અમે હવે મુખ્યમંત્રી સાહેબને અને બધા કમિશનર સાહેબને, સચિવ સાહેબને, મહિલા બાળ વિકાસ, મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કરેલી છે, જનસંપર્ક એકમમાં કરેલી છે. આ બાબતે અમને લેખિતમાં જવાબ મળે એ બાબતે અમે મુખ્યમંત્રી શ્રીને અપીલ કરીએ છીએ કે અમને પૂરતો જવાબ મળે. અને હવે કે આપણે રાજકોટ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી, ત્યાં જ્યારે અમે ગ્રીવેન્સમાં બોલાવેલા ત્યારે પણ અમને અપમાનજનક શબ્દો દ્વારા અમને કહેવામાં આવેલું હતું કે આ બેન જો બધા ખોટા પ્રશ્નો ઊભા કરે છે અને વ્યવસ્થિત રીતે બોલાવજો. અને હવે અમે જ્યારે વિડીયો દ્વારા એને જાણ કરવામાં આવી કે આવી રીતે અમારી આંગણવાડીમાં કાર્ય ચાલે છે, તો એ લોકોએ અમને બ્લોક કરી દીધા છે. તો આપણે જનતાને ફરિયાદ કરવી હોય તો સરકારી કર્મચારીઓ આપણને બ્લોક કરી દે તો આપણે કઈ રીતે એ લોકોને ફરિયાદ કરવાની સરકારને? એ આપણને બ્લોક જ કરી નાખે છે, તો આપણે એને કઈ રીતે રજૂઆત કરવાની? તો અમારે એની આપણે કોઈ રજૂઆત કરવી છે તો એને કઈ રીતે કરવી? એટલે મુખ્યમંત્રીશ્રીને ખાસ અપીલ છે, શું કહેવાય કે વિનંતી છે કે અમને આ બાબતનો ન્યાય મળે. અને જો એટલા બધા પ્રોગ્રામ ઓફિસર સાચા છે તો કેમ તપાસમાં કોઈ નથી આવતા?